ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो

કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ તેરમું ભગવાન શ્રીહરિ ગામમાં પધારે છે રામનવમીનો સમયો કરે છે આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું કરી કરુણા કરુણાર્ણવ એ સ્વામી સહજાનાંદ ગામ આયે અગત્રાયે પ્રભુ પૂર્જન ભયે આનંદ કરી કરુણા કરુણાર્ણવ પર્વત ભાઈ હરિજન સબ સામે આયે તત ખેવ બાજાલ કે વિવિધ વિધ જિ દેવ કે દેવ બાજાલ કે વિવિધ વિધ જિદેવ કે દેવ કરી કરુણા કરુણાર્ણવ અરે સ્વામી સહજાન કરુણાના સાગર અર્ણવ એટલે સમુદ્ર થાય કરુણાર્ણવ કેવો સરસ શબ્દ છે સંસ્કૃત ભાષાની બહુ મોટી વિશેષતાઓ છે આ ભાષા જેટલી સમૃદ્ધ આ ભાષા જેટલી સ્પષ્ટ અને સચોટ એક્યુરસી આ ભાષાની કદાચ દુનિયામાં આટલી એક્યુરેટ આટલી મીનિંગફુલ આટલી સમૃદ્ધ કોઈ ભાષા નથી પૃથ્વી માટે દોઢસો કરતાં વધારે શબ્દો સંસ્કૃતમાં છે પૃથ્વી માટે સમુદ્ર માટે પચાસ કરતા વધારે શબ્દો સંસ્કૃતમાં છે ક્યારેક એની વાત કરીશું કરુણા અર્ણવ એટલે સાગર કરુણાના સાગર શ્રી સહજાનંદ સ્વામી કરુણા કરી પીપળાણાથી અગતરાય ગામ પધાર્યા તેથી ગામના ભક્તોને આનંદ થયો ત્યાંના પર્વતભાઈ આદિ સમગ્ર ભક્તોએ તુરંત જ દેવાધિદેવ પધાર્યા છે એમ જાણીને વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડીને શ્રીહરિનું સામયું કર્યું શ્રીહરિની સવારીના અશ્વને બધો જ સોનેરી સાજ લઈને શણગાર્યો તે પ્રમાણે જ શ્રીહરિએ પણ અનુપમ સોનેરી સાજ વસ્ત્ર અલંકાર પહેર્યા હતા મસ્તકે સોનેરી પાઘ હતી તે છોગાથી વિશેષ શોભતી હતી મસ્તકે મોતીના તોરા ઝૂકી રહ્યા હતા પાઘ ઉપર સોનેરી જડાઉ શિરપેચ હતો કાનોમાં નંગ જડાઉ કુંડળ તથા લલાટમાં સુંદર કેસરી તિલક દીપતું હતું રસભર્યા ચપળ નેત્રો ચિંત ચિંતવવા જેવા હતા દીવાની શીખા અને પોપટની ચાંચના જેવી નાસિકા નમણી હતી દાદા કેટલી સરસ વાત છે આપણે ત્યાં જુદા જુદા શાસ્ત્રો છે સાહિત્ય શાસ્ત્ર નીતિશાસ્ત્ર ધર્મશાસ્ત્ર અશ્વશાસ્ત્ર ઘોડો કેમ ચલાવો રસ શાસ્ત્ર રસોઈ કેમ કરવી એટલા બધા પ્રકારના સંસ્કૃતના શાસ્ત્રો છે એમાં શરીર શાસ્ત્ર આખું શાસ્ત્ર છે કદાચ અત્યારે તો આ વસ્તુ બહુ એટલી લોક પ્રસિદ્ધ નથી રહી હવે લોકો બહુ જાણતા નથી એનું મૂળ નામ છે સામુદ્રિક શાસ્ત્ર સંગીતા નામનો ગ્રંથ મેં થોડો વાંચ્યો પણ છે જાણ્યો પણ છે કોઈ માણસના ચહેરાને જોઈ કોઈ માણસની આકૃતિને જોઈ એની આખી જન્મકુંડળી કાઢી શકાય દાદા એની આંખ એની પ્રકૃતિ એનું ભાલ એનો ચહેરો એના ગાલ એના હાવભાવ ચાલવાની અદા અત્યારની ભાષામાં આને બોડી લેંગ્વેજ કહેવાય છે શું કહેવાય છે બોડી લેંગ્વેજ ઘણા માણસો બોલે નહીં પણ એનો પ્રભાવ એવો હોય ને એ માણસની હાજરી જ ખાલી એવી હોય ને એ બોલે નહીં છતાં પણ એ ઘણું બધું કહી શકે જેને પ્રતિભા પણ કહેવામાં આવે છે પ્રભાવ પણ કહેવામાં આવે છે અને તમારે કદાચ ઓનલાઈન જાણવું હોય તો બોડી લેંગ્વેજ વિશે નરેન્દ્ર મોદીનું જાણજો ભગવાન એને બધું જ આપ્યું છે ભાષા એવી આપી બોડી એવી આપી બોડી લેંગ્વેજ એવી આપી પ્રભાવ એવો આપ્યો ઓબામા સાથેના એને એક બે અનુભવ હોય એક બે પત્રકારોએ જે ટીકા ટિપ્પણી કરી છે તમે વાંચો કહેવાય માગું છું ભગવાન છે સર્વ ગુણ નિધિ છે સુંદરતા લાવણ્ય સૌંદર્ય આકર્ષણ ભગવાનની નાસિકા કેવી હતી અરે દે પસે ખા સુખ ચંચુલ ભારે નાસા નમણી સાર દંત છબી જોઈને લાજે છે અધોમુખજુરે જુરે દંત છબી જોઈને લાજે છે અધો જુરે અનાર અમરના સરદાર હરિમારા નેણા તણા ગા મહારાજની નાસિકા આપણા પીવડા ઘનશ્યા મહારાજની નાસિકા તમે જોજો કેવું સરસ મજાનું નાક કેવું નાક જાણે કે દીવાની જ્યોત સળગતી હોય ને એની ઉપરનો ભાગ દીવાની જ્યોત એનો ઉપરનો ભાગ કેવો સરસ મજાનો એ જોયો છે ને પોપટની નાસિકા પોપટનું નાક તમે જોજો અત્યારના નાકની તો વાત જ ના થાય ગોલાર મરચા જેવા નાક હોય દાદા ઘણા લોકો તો કપાવે એવું મેં સાંભળ્યું છે અમેરિકામાં તો કટિંગ કરાવે દેશી ભાષામાં નાક કપાયું એટલે સમજો ને તમે અત્યારના બધાને કપાઈ એવા જ હોય નાક એ માણસની આબરૂ છે શાખ છે ચહેરાની સુંદરતાને વધારનારું તત્વ છે પુરુષોત્તમ નારાયણની નાસિકા મહારાજના નેત્ર મહારાજના દાંત કહેવાય છે ઇતિહાસ પ્રમાણે નિત્યાનંદ સ્વામી અતિ વિદ્વાન હતા શર્મા એમનું નામ બે ગાડામાં સંસ્કૃતના ગ્રંથો પોતે રાખી અને ચાલે પણ ભગવાન શ્રીહરિની મૂર્તિના એક જ વાર દર્શન થયા વિદ્વાન હતા આટલું સૌંદર્ય નેત્ર નાસિકા ભાલ ગાલ એક આટલું નિરાળું વ્યક્તિત્વ અને એમાં મહારાજ હસ્યા નિત્યાનંદ સ્વામીની સામે જોઈ મહારાજની દંત પંક્તિ જોઈ કહેવાય છે વિદ્વાન હતા શાસ્ત્રને જાણનારા નિત્યાનંદ સ્વામીએ નોંધ કરી પૃથ્વી ઉપરના માણસને આવી રીતના દાંત પણ શરમાઈ જાય દાડમના સફેદ દાણા તમે જોજો એ એકદમ ટ્રાન્સપરન્ટ હોય છે ચમકતા હોય તેજસ્વી હોય એમાં પાછી લાલ લાલ રેખા ઉપસતી હોય મહારાજ ની તો વાત જ શું થાય દીવાની શિખા અને પોપટની ચાંચના જેવી નાસિકા નમણી હતી દાડમની કળીઓ જેવા દાંત હતા અધરરૂપી બિંબ પ્રવાળના જેવા લાલ હતા પૂર્ણચંદ્રના જેવું વિશેષ શોભતું મુખારવિંદ હતું જમણે ગાલે નાસિકાને નજીક લાલ મણીના જેવો એક તિલ શોભી રહ્યો હતો આમ તો કાળો રંગ છે ને એ સારો નથી પણ ભગવાનની મૂર્તિની શોભા એટલી બધી છે કે ગોર મુખારવિંદ ઉપર એક કાળો તિલ એટલો બધો મીઠો લાગે એટલો બધો મીઠો લાગે એમ લાગે કોઈ ભાગ્યશાળી મુક્તને મહારાજના ગાલ ઉપર કાયમ માટે સ્થાન મળી ગયું ભગવાનની મુખાકૃતિ ઉપરનો એ શ્યામ તલ આપણી દરેક મૂર્તિમાં તમે જોજો મહારાજની ટીબકડી એવી સરસ શોભે એવી સરસ શોભે એમને પ્યારી લાગે મુર્તે ઘન શ્યામ જે પ્યારે લાગે મૂર્તે તમારે એ પ્યારી લાગે મૂર્તિ તમારે કુમકુમનો ચાંદલો ને ભાલે તિલકવચે કુમકુમ ચાંદલો ચાંદલોને ભાલે તિલક વચ્ચે હારે તમે ભાળો ને ભ્રમણા ભૂલાવી ઘનશ્યામ જે અમે લંડન ગયા છ સંતો હતા એમાં એક ગોવિંદ બાપા કરીને દાદા એને આપણા એક સ્વામીનો ચાંદલો એવો ગમી ગયો એવો ગમી ગયો એવો આખો દિવસ એક જ વાત આ સ્વામીનો ચાંદલો શું ખબર નહીં ચાંદલો ગમી ગયો એને બોલો આશિત ભગત શ્રુતિ ભગત આ વાત સારી રીતે જાણે પૂછજો એમને આ સ્વામીનો ચાંદલો હવે સ્વામીનો ચાંદલો જો કોઈના હૈયામાં ચોટી જતો હોય તો પુરુષોત્તમ નારાયણનું ભાલ એ મુખારવીન પૂર્ણિમાના ચંદ્રના તેજને પણ લજ્જિત કરે એવું મુખારવીન એ મહારાજની અતિ મનોહર મૂર્તિ અને એ મૂર્તિમાં તેજસ્વી ભાલ એના મધ્યમાં મહારાજનો હે ચાંદલો કુમકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે હારે તમે ભાળોને બ્રાહ્મણા ભૂલાવે ઘનશ્યામ જે મીઠામાં મીઠી વસ્તુ એટલે પ્રેમ અને પ્રેમની અંદર પણ વધારે મીઠી વસ્તુ એ તમે જેને ચાહો છો સાંભળજો આ તો પ્રેમ શાસ્ત્રની રસ શાસ્ત્રની વાત આવે એટલે કરી દઉં બધે ખતરા ના કરતા પાછા મીઠામાં મીઠી વસ્તુ પ્રેમ અને પ્રેમનો પણ પ્રાણ જેને કહેવાય કયો જેને તમે ચાહો છો જેને ખૂબ ચાહો જેનો ચહેરો ગમે છે જેની વાણી ગમે છે જેનું રૂપ ગમે છે જેનો આકાર ગમે છે બધું તમને ગમે છે પ્રેમ એનું જ નામ એ વ્યક્તિ તમારી સામે એના જેવી મીઠી કોઈ વાત માણસને માટે છે જ નહીં એટલે પ્રેમાનંદ સ્વામી તો મહારાજને પ્રાર્થના કરીને બોલાવો જો મીઠે વેણ મારા સામળિયા સુખકારી બસ મહારાજ બીજું કંઈ જોઈએ ને એકાદ વાર મીઠે વેણે આવ મારા પ્રેમાનંદ આટલું કેજો એ તમે ભાળો ને ભ્રમણા ભૂલાવી ભાળો અમારી સામે મહારાજ એકાદ વાર નજર નાખો ને અમારા ભ્રમ માત્ર ભૂલાઈ જાય અમારી ભ્રમણાઓ ભાંગી જાય અમારા સંશય દૂર થઈ જાય કાને કુંડળ હરીને માથે મુગટ શોભે કાને કુંડળ હરીને માથે મુગટ શોભે એ હારે કંઠે ધારી માણે કજડી માળા ઘનશ્યામ જે પ્યારી લાગે મૂર્તિ તમારી મહારાજની મૂર્તિને નિરખીએ મને બહુ ગમી આ વાત એટલે કહું છું વચ્ચે કુશળ કુંવરબાની વાત ઘણી જૂની થઈ ગઈ મહારાજ એમ કહેતા દર્શન કરવા તો કુશળ કુંવરબાની જેમ કરવા જૂની થઈ ગઈ વાત અમારા સંતોની વાત કરું તો તમને એમ થાય કે સંતો તો એવી રીતે દર્શન કરે આપણા દિલીપભાઈ દેલાવરવાળા દર એકાદશી આવે દર્શન કરવા એકાદશી આખો દિવસ બાર બાર કલાક એક આસને મહારાજની મૂર્તિ સામે બેઠા હોય ફોટા પાડી લે વિડીયો ઉતારી લે ચરણારવિંદ થી મુખારવિંદ સુધી એવી રીતે દર્શન કરે એવી રીતે દર્શન કરે અને વાત કરે સ્વામી પંદર દિવસ આવીને આવી મૂર્તિ યાદ રાખવા પ્રયત્ન કરું છું અને આ મહારાજ હસતા હસતા ક્યારેક સ્વપ્નમાં આવે આ મહારાજ હસતા હસતા ક્યારેક હું ઝબકીને જાગુન મારી આંખની સામે વીજળીના ઝબકારની જેમ ઉભા થઈ જાય રહેજો મારે આંખ લડી રહેજો મારે આંખ લડી આગે એ રખી તમને નાથ જે મારી ભાંગે રહેજો મારે આ ખલડી મહારાજની મૂર્તિને જ્યારે દર્શન કરીએ ચરણારવિંદથી મુખારવિંદ સુધી એક એક અંગને નિહાળીએ આખી મૂર્તિ તો કદાચ ભૂલાઈ જ જાય એમાંથી કોઈને ચરણ કોઈને મુખ કોઈને કુંડળ કોઈને પાઘ કોઈને હાર કોઈને અભયદાન છાતીની ઉપર મોતીના હાર શોભતા હતા જરિયાની જામો પહેર્યો હતો જામો જરિયાની પહેરો સોનેરી શણગાર છે કીર્તનો જો અતિશય ભવ્ય લાગતો હતો ભુજાઓની ઉપર મોતીના બાજુ બંધ પહેર્યા હતા તે દેખતાની સાથે જ મુગ્ધ કરતા હતા સોનેરી પહોંચી અને સાંકળા સુહામણા હતા મોજીલા મોહન મોહ ઉત્પન્ન કરતા શ્રીહરી અલંકારોથી લૂમ ઝૂમ હતા ભગવાન પેરે સારું તમે બધામાંથી બહુ પહેરતા નહીં આપણે હમણાં બે ચાર દિવસથી કહીએ છીએ સાવધાન થવાની જરૂર છે ચોરો વધી ગયા છે ઇન્ડિયનોના ઘર ઉપર નજરો બહુ બગાડે છે કેટલા બધા ઇન્ડિયનોના ઘર તૂટે છે સોનું લૂંટાય છે માટે અત્યારે સિક્યુરિટી સિસ્ટમ રાખો ઘરમાં જાજુ સોનું ભેગું ન કરો ભગવાનને અર્થે આ બધું છે કમરે જરિયાની સુરવાળ પહેર્યો હતો દયાળુ શ્રીહરીએ કમર ઉપર દુપટ્ટો બાંધ્યો હતો દસે આંગળીઓમાં વેઢ અને વીટીઓ નંગ ઝડેલી હતી હાથમાં મોતીથી મઢેલી છડી ધરી હતી ચરણોમાં પહેરેલા ઝાંઝરોની ઘુઘરીઓ વાગતી હતી જે સોનેરી અને નંગ જડિત સુહામણી હતી બંને ચરણોમાં મોતી ઝડેલી સોનેરી મોજડીઓ બહુ જ ઝળકી રહી હતી અશ્વનો બધો સાજ સામાન ભરપૂર મોતીથી ભરેલો હતો અશ્વના મોઢાનું ચોખઠું પણ સરસ સોનેરી હતું ચોખટામાં નંગ જડીત સોના મહોરો હતી અને ઉપરના ભાગમાં મોરયુક્ત કલગી હતી બંને બાજુએ પણ નવીન મોર કર્યા હતા તેના કપાળમાં વચ્ચે સુંદર અર્ધચંદ્ર કર્યો હતો ઘોડાને પણ એવો સરસ મજાનો શણગાર્યો હતો અશ્વ પણ ભાગ્યશાળીને કે આજે અગતરાય ગામમાં એ અશ્વ ઘોડા ઉપર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ અવતારના અવતારી બેસવાના હતા એવો શણગાર્યો ગળામાં પહેરવાના સોનાના ઘરેણા પણ સોહામણા લાગતા હતા સોનાના શ્રેષ્ઠ બે ઝાંઝર અશ્વના પગમાં હતા બંને સોનેરી પેગડામાં પણ મોર કરેલા હતા પેગડા હોય ને એમાં પણ એવી સરસ મજાની ડિઝાઇન મોર જેવી બનાવી હતી પીઠ પાછળ સોનેરી ડુમચી બાંધી હતી ઘોડો હોય એના ઉપર પલાણ નાખ્યો હોય એ પલાણ ખસી ન જાય એટલે પલાણને બાંધી અને ઘોડાના પૂંછડાની બંને બાજુથી દોરી ખેંચી હોય એ ડુમચી કળશથી ભવ્ય લાગતું છત્ર સુંદર શ્રીહરિ ઉપર શોભતું હતું તેને અત્યંત નિર્ભીક પાર્ષદ ડુંગરજી હાથમાં ઝાલી રહ્યા હતા મુકુંદવર્ણી અને જયાનંદ વર્ણી બંને આમને સામને ઊભા રહીને ચામર કરતા હતા ચામરની રત્નજડિત સોનેરી દાંડીઓ ચમકથી અતિશય પ્રકાશી રહી હતી બંને બાજુ ચામર ઢોળે મહારાજ પણ એવા શોભે ઘોડો પણ એવો શોભે બંને બ્રહ્મચારી પણ એવા શોભે પણ વર્ણન જો એમ ચામર ઢોળાય ને જોયું છે ને ચામર ચાંદીનું ચામર હશે એની દાંડી પણ આમ બંને બાજુ હલે એ પણ એવી તેજસ્વી ચમકતી હતી ને કે કોઈકનું મન ચામરની દાંડીમાં જાય ને તો એ ચોટી જાય જ્યાં ભગવાન હોય શોભાના ધામ હોય ચારે બાજુ શોભા સાક્ષાત પ્રગટ થઈ ગઈ હોય આપણા ગુરુજી પધારે તમે જોયું છે ને યુવાનો સ્ટેજ શણગારે હોલ શણગારે દિવાલો શણગારે દરવાજે શણગારે આ બાજુ પાછળ શણગારે કે આજે કંઈક મંદિરમાં દિવ્યતા છે લાગે ને જોયું છે ને આંગણામાં બહાર અંદર દિવાલોમાં સ્ટેજ ઉપર મંદિરમાં સિંહાસનમાં બધી જગ્યાએ પ્રેમનું આ સ્વરૂપ છે ચામરની રત્નજડિત સોનેરી દાંડીઓ ચમકથી અતિશય પ્રકાશી રહી હતી ચોપદાર હાથમાં વિવિધ પ્રકારના રત્નોથી જડિત સોનાની છડી લઈ જગતપતિ જગન્નાથ આપનો જય થાઓ જય થાઓ આવું નેકી પુકારતા હતા હરિની સવારીમાં સાથે રહેલા કાઠી દરબારો બધા સોનાના આભૂષણોથી વિભૂષિત હોવાને લીધે ઘણા ચમકીલા દેખાતા હતા મેં સાંભળ્યું છે તમારા સંસારમાં એવો રિવાજ હોય કે લોકો આ સોનાના ઘરેણા એટલા માટે વધારે કરે કાયમ તો ન પહેરે પણ લગ્નમાં કોમ્પિટિશન થાય કોણે જાજા પહેર્યા છે આવું મેં સાંભળ્યું છે મોટા મોટા વીટા ને પછી ગળામાં હાર ને હાચું ને ખોટું ચમકતું લાગવું જોઈએ કે ભયંક મોટા ઘરના આવ્યા છે એમ આવી રીતે જગતનો રિવાજ છે પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે એમની સાથે દરબારો પણ આજે સોનાથી ચારે બાજુ શણગારેલા છે સોનેરી વસ્ત્ર આભૂષણ દરબારોએ પણ પહેર્યા છે જે સંતો શ્રીહરીની સાથે અક્ષરધામથી આ ભૂમિ ઉપર અવતર્યા હતા તેઓ તો સ્ત્રી અને ધનથી દૂર રહેતા હતા તેમની શોભા પણ આ સવારીમાં અદ્ભુત હતી ખાલી સોનાથી જ માણસ શોભે એવું નથી આશીત ભગત સંસ્કારથી પણ માણસ શોભે ના શોભે ડિસિપ્લિનથી પણ માણસ કેટલો શોભે ગઈકાલે પરેડ હતી તમે ખબર નહીં અહીંયા નહીં હોય કદાચ થોડી વાર અમે જોવા આપણા મંદિરનારી ભક્તો પાર્ટિસિપેટ થયેલા જોવા બેઠેલા લગભગ વીસ પચીસ ફ્લોટ અમે અલગ અલગ જોયા પણ ખરેખર ઇન્ડિયામાં ઘણી બધી મોટી મોટી ઇન્ટરનેશનલ રેલીઓ અમે જોઈ વિશ્વ હિન્દુ પરિષદની જોઈ ગૌ સંમેલનની જોઈ મોટી મોટી યાત્રાઓ જોઈ પણ અમેરિકાની આ પરેડ જોઈને આપણને ખરેખર શીખવા મળે આ લોકો પાસે જે ડિસિપ્લિન આ લોકો પાસે જે સુવ્યવસ્થા આટલી બધી ભીડ આટલા બધા માણસો ઇન્વોલ્વ છતાં પણ એવા લાઈનમાં ચાલતા હતા બધા અલગ અલગ સ્કૂલોના અલગ અલગ ગામોના માણસો પોતપોતાની જે કળાઓ નેવીના માણસો હતા પોલીસના માણસો હતા સ્કૂલોના બાળકો હતા પણ માણસ શોભે છે આપણી એક ધારણા હોય છે કે આપણે સોનાથી સારા લાગીએ સોના કરતા પણ સંસ્કાર એ મહાન છે સંતોએ સુવર્ણ નોતું ધારણ કર્યું છતાં પણ લખ્યું કે સંતોની શોભા અદ્ભુત હતી એમની નજર નીચી હતી મુખમાં ભગવાનનું અખંડ સ્મરણ હતું ભગવાન શ્રીને સંભારી ગજગતિ ચાલ ગંભીર રીતે સંતો ધીમે ધીમે લાઈન બંધ કતાર બંધ ચાલતા હશે ને ત્યારે એમ લાગતું હશે કે માનસરોવરની હંસની પંક્તિ જાણે કે પૃથ્વી ઉપર આ ભગવાન શ્રીને દર્શન કરવા માટે ઉતરી આવી એવી શોભા હતી અનેક પ્રકારના વાજિંત્ર વાગતા હતા તેના ધ્વનિથી આકાશ ગુંજી રહ્યું હતું ભક્ત સ્ત્રીઓ ભેળી મળીને ઘણા પ્રેમથી અને ઉત્સાહથી મંગળ ગીતો ગાતી હતી હરિભક્તો શ્રીહરિની પાસે આવીને વિનંતી પૂર્વક વારંવાર ચરણોમાં નમી પડતા હતા કેટલાક આગળ શ્રીફળ મૂકી ફૂલહાર પહેરાવતા હતા વંદન કરતા હતા ભક્તોના મનને ગમી ગયેલા અને સુખધામ એવા શ્રીહરી ગામ લોકોને દર્શન આપવા માટે વાજતે ગાજતે ગામની બજારે ચાલ્યા જતા હતા ભગવાન જીવોના કલ્યાણ માટે પ્રગટ થયા છે એટલે મહારાજ તો બધા ઉપર નજર નાખે છે સંતો કોઈ ઉપર નજર નથી નાખતા એ સંતોની શોભા છે અને મહારાજ બધાની ઉપર નજર નાખે છે મુખ મલકાવે છે હાથના લટકા કરે છે હાથના ઈશારાઓ કરે છે ભેટ સામગ્રી અંગીકાર કરે છે આ મહારાજની શોભા છે પણ માં શીખવા જેવું એટલું ખરું ભગવાને કર્યું એવું જો કરવા જશું ને આપણે તો મરી જશું ભગવાને કર્યું એવું કરવા જશું તો મરી જશું પણ ભગવાને કહ્યું એવું જો કરવા જશું તો તરી જશું એટલે આ મહારાજની લીલા પુરુષોત્તમ નારાયણ છે ચારે બાજુ નજર નાખે એની નજરથી જ જીવ પ્રાણી માત્ર પવિત્ર થાય એનું કલ્યાણ થાય એટલે ભક્તોએ બજારને વળાવીને પાણી છાંટ્યું હતું જાત જાતના સુગંધી ફૂલો વેરાવ્યા હતા દરેક દરવાજે તોરણ બાંધ્યા હતા આ પ્રમાણે ગામની શોભા અદ્ભુત બની હતી ગલી શોભતી હતી ગામ શોભતું હતું નગર શોભતું હતું રસ્તાઓ શોભતા હતા દરવાજાઓ શોભતા હતા મકાનો શોભતા હતા અશ્વ શોભતો હતો અને પુરુષોત્તમ નારાયણ ટૂંકમાં ચારે બાજુ આખા ગામમાં શણગાર શણગાર ને શણગાર શોભા શોભા ને શોભા ખડી થઈ ગઈ હતી દયાળુ શ્રીહરીએ આખા ગામમાં લોકોને દર્શન આપ્યા પછી તરત ગામ થી બહાર આવી ગયા જે રીતે રાખવા જોઈએ તે રીતે ત્યાં તંબુ તણાવ્યા હતા તંબુ ઊભા કરવાની રીતિ અને નીતિ રામદાસજી સ્વામી જાણતા હતા શ્રીહરીએ ગામથી દક્ષિણ ભાગે પોતાનો મુકામ કર્યો જ્યાં જળ અને છાયાનો સારો જોગ હતો જેમાં બધા હરિભક્તો સારી રીતે બેસી શકે તેવો મોટો સભા મંડપ પણ કરાવ્યો હતો મયારામ ભટ્ટ આદિ જે વિપ્ર હતા તેમણે વિવિધ પ્રકારની સારી રસોઈ કરાવી તેમાં સહુ પ્રથમ શ્રીહરીને થાળ જમાડ્યો તે પછી સંતો દરબારો અને બીજા જે ભક્તો આવ્યા હતા તે સહુને જમાડ્યા સાંજ સમયે વિશાળ સભા મંડપમાં સભા થઈ જે અદભુત હતી કહી શકાય એવી ન હતી એટલે એનું વર્ણન ન થઈ શકે સભા મંડપની વચ્ચે અનુપમ સિંહાસન કર્યું હતું તેના ઉપર મહારાજાધિરાજ શ્રીહરી બિરાજમાન થયા વિવિધ પ્રકારના રંગવાળું કેસર મિશ્રિત ચંદન શ્રીહરીના અંગો ઉપર ચર્ચ્યું હતું જાઈ ચમેલી અને મોગરાના ફૂલોના વિવિધ પ્રકારના હાર છાતી ઉપર પહેર્યા હતા આ તો આપણા દેશની શોભા છે ખબર છે ને આવા હાર તમે જોયા હોય તો એ ભાગ્યશાળી એવા સરસ મજાના હાર બને દેશના ભક્તો મેં તો હાર જોયા છે કચ્છી હરિભક્તો ગામડામાં સાત આઠ પ્રકારના ફૂલ ભેગા કરી ગુલાબના ગજરા હતા અને શ્રીહરિની ભૂજાઓ ઉપર ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા કાન ઉપર ગુલાબના ગુચ્છ શોભતા હતા પાઘમાં મૂકેલા લટકતા તોરા મનને લોભાવતા હતા કેસરી ચંદન અને ફૂલહાર લઈને ભક્તો પ્રેમથી સંતોને પૂજતા હતા સંતોએ વાજિંત્ર વગાડીને ગોડીના પદ ગાયા તે પછી સુંદર આરતી પ્રગટાવીને જયદેવ જય દેવ આવું બોલીને શ્રીહરિની આરતી ઉતારી તે પછી હરખભેર તાળીઓ પાડીને નારાયણ ધૂન કરીને ધર્મના દુલારા શ્રીહરિ મધુર સ્વરથી નારાયણ ધૂન પહેલા બોલતા હતા શરૂમાં ધીમે ઢાળે ધૂન બોલાતા બોલતા અને પછી ઘણી ઉતાવળથી બોલતા એમ વાર ધૂનમાં ઉતાર ચઢાવ કરીને પ્રેમ મગ્ન થઈ જતા આપણે ધૂનમાં જો પેલા ધીમે ધીમે શરૂ કરીએ પછી એકદમ સ્પીડમાં પછી ધીમે શરૂ કરીએ પછી સ્પીડમાં આ બધો રિવાજ મહારાજે શરૂ કર્યો છે આ સનાતન સંસ્કૃતિનો

કરીને સ્તુતિ કરતા આંખ કાન અને નેત્રની વૃત્તિને એક કરીને અંગે અંગમાં સ્નેહ છવાઈ જતો આવી રીતે સ્તુતિ કરતા આપણે આરતી કરીએ સ્તુતિ કરીએ દરરોજ કરતા હોય ને એટલે ફોર્માલિટી બની જાય એક રૂટીન બની જાય જ્યાં રૂટીન શબ્દ આવે જે કાયદો શબ્દ આવે ત્યાં પછી પ્રેમ મારો બાકી સ્તુતિના શબ્દો તમે જુઓ છો સકલ કેવા સરસ શબ્દો તમે જોયું સંતો જ્યારે સ્તુતિ કરતા ત્યારે આંખ કાન અને નેત્રની વૃત્તિને એક કરીને અંગે અંગમાં સ્નેહ છવાઈ જતો મેં જોયું છે એવી સ્તુતિ ચાલતી હોય ને મંદિરોમાં હરિભક્તોની આંખો ટપકતી હોય હા પાણીથી મેં દ્રશ્ય દર્શન કર્યા છે એવા આપણા બ્રહ્મસ્વરૂપ સ્વામી આરતી સ્તુતિ એમાં જે એકતાન થઈને એમનો એક પહેલેથી જ સ્વામીને ભગવાનની મૂર્તિમાં વધારે હેત મૂર્તિ પ્રધાન એમનું જીવન પણ એકતાન થઈને ગુલતાન થઈને એ જે ક્યારેક પ્રેમ મગ્ન થઈને ડોલતા હોય ને એ જોયું હોય તો ખબર પડે

પ્રાર્થનામાં નહીં ચાલે હૃદય વિનાના શબ્દો પ્રાર્થનામાં નહીં ચાલે પણ શબ્દો વિનાનું હૃદય પ્રાર્થનામાં બરાબર ચાલશે અંતરથી જ્યારે ઉઠે ને નિજાશ્રિતા નામ સકલા પોતાના આશ્રિતોની આપત્તિ માત્રને હરનારા આ સ્તુતિના શબ્દો એનો ભાવ જો સમજાય ને એ પ્રાર્થના જયારે સંતોના હૃદયમાંથી પ્રગટ થઈ હશે કોઈ પ્રેમાનંદ સ્વામીના હૃદયમાંથી કોઈ મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી એ પ્રસંગોને તમે નિહાળો ભૂતકાળમાં જઈને પ્રાર્થના એ કેવળ શબ્દનો વિષય નથી હૃદય ભીનું થવું જોઈએ હૃદય આપણું દ્રવિત થવું જોઈએ એ સુણે સહુનું સુણે પણ તારું અંતરનો પોકાર નથી દે તો સહુને તુને પણ દેશે શું તેનો ઇતબાર નથી સુણે સહુનું સુણે પણ તારું ભગવાન તો બધાનું સાંભળવા જ બેઠા છે પણ નાભીમાંથી અંતરમાંથી જે પુકાર ઉઠવો જોઈએ ને મહાત્મા ગાંધી રોજ પ્રાર્થના કરાવતા ખબર છે ને રોજ પ્રાર્થના કરાવતા શ્રીજી મહારાજ પણ ધૂન કીર્તનો તમે આમાં આવશે ઘણી જગ્યાએ તાળી પાડતા પાડતા હાથની હથેળીઓ ફાટી જાય ત્યાં સુધી તાળી પાડતા ધૂન કરતા કરતા મહારાજ ઉભા થઈ જાય નાચવા લાગે હરે હરે કરવા લાગે ધૂન કરતા કરતા એવા ગુલતાન થઈ જાય આખી રાત પસાર થઈ જાય સવાર થઈ જાય અંજવાળું પ્રગટે ત્યારે ખબર પડે અરે અરે અંજવાળું આવી ધૂન કરતા અને હવે તો ઘડિયાળો આવી ગઈ એક એક કાંડે ઘડિયાળ બાંધી હોય શબ્દો વિનાનું હૃદય ચાલશે કયા શબ્દો વાપરવા આપણે કદાચ નથી જાણતા એકાદ પ્રાર્થના આપણને મોઢે નથી ચાલી જશે પણ હૃદયથી જયારે પુકાર ઉઠે ને હૃદયથી નાભી માંથી જ્યારે પુકાર પ્રગટે ત્યારે નારાયણ પ્રગટ થાય થાય ને થાય આપણી તો કેવી સરસ પ્રાર્થનાઓ છે અમુક આપણી પ્રાચીન પ્રાર્થનાઓ ગુજરાતીની કારણ કે સંસ્કૃતની બોલવું તો તમને સમજાય ન સમજાય એ મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દ આશિત દેસાઈના કંઠિયા પ્રાર્થના સાંભળો ને તમે બહુ જૂની ગવાયેલી છે હું તો સાંભળું ને આપણે આખી પ્રાર્થના સાંભળી જ ન શકીએ એટલો એમાં ભાવ એમાં કરુણતા એમાં પ્રેમ અસત્યો માહિતી પ્રભુ પરમ સત્યે તું લઈ જા અસત્યો પ્રભુ પરમ સત્યે તું લઈ જા એ ઊંડા અંધારે પરમ પ્રભુ પરમ તેજે તું લઈ જા વેદોની જે પ્રાર્થનાઓ હતી એ ગુજરાતીમાં ઉતરી આવી હું કેવા એ માગું છું આપણી પ્રાર્થના સવારે કરીએ આપણે દંડવત કરીએ મહારાજની સ્તુતિ કરીએ પ્રાર્થના કરતા હોઈએ ત્યારે આપણું હૃદય જો ગદગદીત ન થાય આપણું હૃદય જો ભાવ વિભોર ન બને કે પ્રાર્થનાના શબ્દોની સાથે આપણું મન આપણું આત્મા જો પરોવાઈ ન જાય તો એ પ્રાર્થના પ્રોટોકોલની પ્રાર્થના એ પરમાત્મા સુધી પહોંચતી નથી પણ એવી પ્રાર્થના થાય એવી પ્રાર્થના થાય તમારે કદાચ આ તો મારે કહેવાય નહીં અહીંયા મુક્તાનંદ બાબા આશ્રમ છે ન્યુયોર્ક અપસ્ટેટમાં ચારસો પાંચસો ધોળિયાઓ ત્યાં રહે છે વર્ષો પહેલા મેં ગુરુજીની સાથે ગયેલા કારણ કે આ દેશની પ્રજાની એક બહુ મોટી વિશેષતા છે એ લોકો કરે નહીં અને કરે તો વિચારીને સમજીને કરે સાંજની એમની આરતી અડધો કે પોણો કલાક ચાલી અમે બેઠા હતા પણ સિદ્ધ ભગતી સંસ્કૃતના શ્લોકો બોલતા હતા એ લોકોમાં જે એટલો આમ ભાવ પણ આપણને પોતાને દેખાય આવે તન્મય થઈને જેટલા માણસો બેઠા કોઈનું બાજુવાળા સુધી પણ ધ્યાન નહીં હલવાની તો વાત જ ક્યાં એવા તનમય થઈને સંસ્કૃતના શ્લોકો સંસ્કૃતની પ્રાચીન પ્રાર્થનાઓ વૈદિક પ્રાર્થનાઓ વૈદિક મંત્રો એવા બોલતા હતા એવા બોલતા હતા ત્યારે આપણને થાય આપણા સંતો એવી જ રીતે પ્રાર્થના કરતા હતા પણ હવે આપણા મંદિરમાં એ પ્રાર્થનાઓ બદલી ગઈ એક તો પ્રાર્થના લાંબી હોય અને પછી ઉતાવળથી અટપારો પટપારો તારા પછી મારો મારો જલ્દી ભાગ જલ્દી ભાગ જલ્દી ભાગ ઘણા તો સમજાતું જ નથી હજી નિર્વિકલ્પો ઉત્તમ હતી એવું બોલી નાખે ને વિધવાકો ખૂબ ફુરસત નહીં જે ટૂંકમાં હાથમાં આવ્યું તે બોલી નાખવાનું અને વંદુ સહજાનંદ્રુપ તો છેલ્લે એક લોલ જ ખ્યાલ હોય કે એમાં લોલ આવવાનું હોય બસ એ પ્રેમાનંદ સ્વામીએ જે વંદુના પદો ગાયા ઈ પ્રેમાનંદ સ્વામી જેવું હૃદય જો આપણું થાય અને વંદુના પદ ગાઈ શકીએ ને તો એક જ વંદુનો પદનો પાઠ આ ઘનશ્યામ મહારાજની મૂર્તિમાંથી ઘનશ્યામ મહારાજની પાઠ આટલી મોટી તાકાત પ્રાર્થનામાં છે પ્રેમ વિનાની પ્રાર્થના તન્મયતા વિનાની પ્રાર્થના હૃદય વિનાની પ્રાર્થના એવી બહુ જોવા મળે પણ અતિ તન્મય થઈને થતી પ્રાર્થનાઓ આપણે પણ હવે નક્કી કરીએ ઘરમાં સ્તુતિ કરતા હોઈએ સવારે કીર્તન ગાતા હોઈએ પૂજા કરતા હોઈએ હમણાં ગુરુજીની પૂજાના જેમણે દર્શન કર્યા હોય હરિભક્તોને ખબર છે સવારે ગુરુજી પૂજામાં કીર્તન ગાય છે એ ગુરુજી પૂજામાં સવારે જે કીર્તન ગાતા હોય ઠાકોરજીને શણગાર કરી પૂજા કરીને પછી ગુરુજી કીર્તન ગાય આપણને એમ થાય કેટલી તન્મયતા ઓત પ્રોત થઈ જાય મૂર્તિમાં ભૂલી જાય થોડી વાર હું ક્યાં છું ને હું કોણ છું કેવી રીતે કીર્તન ગાતા હતા જોયું તું ને આપણે કહેવાનું સંતો આવી રીતે અંગો અંગમાં સ્નેહ છવાઈ જતો અને પ્રાર્થના કરતા પ્રાર્થના અને ધ્યાન આ બે વસ્તુ સમજવા જેવી છે પ્રાર્થના એવી એવી વસ્તુ છે કે એમાં આપણો અવાજ પરમાત્માના કાન સુધી પહોંચી જાય સાચી હોય તો હૃદયના સાચા ભાવથી જો પ્રાર્થના કરવામાં આવે તો આપણો અવાજ ભગવાનના કાન સુધી પહોંચે પહોંચે ને પહોંચે જ આ પ્રાર્થના છે અને ધ્યાન શું છે ધ્યાન જો સાચી રીતે કરવામાં આવે તન્મય બનીને આંખો બંધ કરી મહારાજની માનસી પૂજા મહારાજની મૂર્તિને સંભાળવામાં આવે એક પછી એક અંગ નિરખતા જાય તો ધ્યાન એક એવી વસ્તુ છે કે શ્રીજી મહારાજની મૂર્તિ દેખાય મહારાજ બોલે મહારાજ બોલે આપણને સંભળાય પ્રાર્થનામાં આપણે બોલીએ ભગવાનને સંભળાય અને ધ્યાનની ભૂમિકામાં ભગવાન બોલે આપણને સંભળાય ભગવાન શું કેવા માંગે છે આપણને ખબર પડી જાય ઠાકોરજીની શું ઈચ્છા છે એ આપણે જાણી શકીએ પ્રેયર અને મેડિટેશન પાવર ઓફ પ્રેયર તમે જુઓ કેટલી મોટી તાકાત છે પાવર ઓફ પ્રેયર કેટલી મોટી તાકાત છે પણ આપણે એક્સપિરિયન્સ નથી કરી શકતા કારણ કે એવી પ્રેયર આપણે નથી કરી શકતા એટલા માટે તો ધ્યાન સુધી મેડિટેશન સુધી પહોંચવું તો ઘણું અઘરું છે પરંતુ આજે આ કથામાં વાત આવી બધા ભક્તોની વિનંતી કે આપણે પ્રાર્થના બધા ભક્તોના ઘરે આરતી તો થતી જ હોય તો સાંજના આરતીના સમયે તો મોબાઈલ આવ્યો ને મોબાઈલ દાદા માણસના મનને વિકૃત કરી નાખ્યા અત્યારનું ઇન્ટરનેશનલ સર્વે છે કે હવે આ મોબાઈલ આવ્યા પછી આજનો નવી પેઢીનો યુવાન નવા જનરેશનનો કોઈ બાળક કે યુવાન કે છોકરો હવે એક કલાક માટે કે ફોર્ટી ફાઈવ મિનિટ માટે પોતાના મનને કોન્સન્ટ્રેટ નથી કરી શકતો એટલી માણસની વૃત્તિને આ લોકોએ વિખરાવી નાખી છે સ્થિર જે મન થવું જોઈએ ના એ હવે રહ્યું જ નહીં એટલે પૂજા વખતે મોબાઈલ રાખો જ નહીં નથી પ્રાર્થના વખતે નક્કી જ કરો એક બાજુ મૂકીને પછી પ્રાર્થના કરો મંદિરમાં આવો સ્વિચ ઓફ કરીને આવો પછી જુઓ તો પ્રાર્થના થાય ને દસ વીસ જેટલી મસાલો કરી તેનું અંજવાળું ઘણું થયું દેવતાઓને મનુષ્ય વારંવાર મસ્તક નમાવીને શ્રીહરિના ચરણોમાં પ્રણામ કરતા હતા નિર્મળ મનના મુનિજનો દુક્કડ અને સરોદ વગાડીને જ્યારે કીર્તન ગાય ત્યારે અમૃતભરી દ્રષ્ટિવાળા શ્રીહરી તેમની સાથે ગાતા અને તાન તોડતા આમ નિત્ય નવા ઉત્સવ થતાં તે બધા મુખે કહી શકાય નહીં પછીના દિવસોમાં રામનવમી એટલે કે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ આવી તે તિથિ શ્રીહરિની જયંતિની છે એટલે કે મહારાજનો જન્મદિવસ છે એવું સમજીને મોટો ઉત્સવ કરવાનું પર્વતભાઈએ મનમાં વિચાર્યું પછી પ્રેમથી બે હાથ જોડી વિનંતી કરીને તેઓએ શ્રીહરીને કહ્યું પછી શ્રીહરીએ દેશો દેશમાં રહેતા હરિભક્તો પ્રત્યે મંગલ પત્ર લખાવ્યા પર્વતભાઈની ઈચ્છા હતી ભગવાનનો જન્મદિવસ છે હરિજયંતિ તો આ દિવસે સારો ઉત્સવ થાય મહારાજને પ્રાર્થના કરી મહારાજે પ્રાર્થના સ્વીકારી મહારાજે ગામો ગામ હરિભક્તોને પત્ર એટલે પત્રિકા લખી છે કે આ સમયો છે અગતરાયના ભક્તરાજ પર્વતભાઈ એમની ભાવના છે તો અમારા દર્શન કરવા માટે આ સમય માટે દેશ દેશાવરમાં વિચરણ કરનારા સંતો અને હરિભક્તો તમામ અગતરાયમાં પધારજો મહારાજે પત્ર લખ્યો છે પણ આ પત્ર છે ને કેવો લખ્યો છે થોડું ઉતાવળથી વાંચી છું આપણે પણ આવતીકાલે હરિજયંતિ આવે છે આવતીકાલે દાદા જો આપણે કથાની જોડે જોડે જ આવે છે બધું આવતીકાલે હરિજયંતિ આવે છે અને દર હરિજયંતિએ આપણા મંદિરમાં આપણે મહાપૂજા કરીએ છીએ નીલકંઠ સ્વામી એવી સરસ મહાપૂજા કરાવે છે બધા ભક્તો પણ ખૂબ સારી સંખ્યામાં મહાપૂજામાં જોડાય છે મારી તો ઓનલાઈન કથા સાંભળનારા ભક્તોને પણ વિનંતી કે તમે હરિજયંતિની મહાપૂજા ભલે કદાચ આવી ન શકો મંદિરમાં તો ઘરે બેસીને તમે પણ મહારાજને આગળ બેસી સ્નાન કરી ધોતી સાલ પહેરી પવિત્ર રીતે ભગવાનની મહાપૂજા કરજો પુરુષો પણ કરી શકે બહેનો પણ કરી શકે આ મહાપૂજા પ્રાર્થના ધ્યાન કેટલી દિવ્ય બધી વસ્તુઓ છે એના માટે આપણી થોડી લાયકાત હોય ને તો જે વસ્તુ અનુભવમાં આવે બાકી તો આપણે આ મંજીરાવાળા બરાબર કે પિયાનો વાગતો હોય બધું ટનાટન થતું હોય મહારાજે પત્ર લખ્યો છે ગામો ગામ કે આવજો પણ કેવી રીતે આવજો હવે સાંભળો થોડો ઉતાવળથી એટલે વાંચી જાઓ કે તમને બે દિવસનું હોમવર્ક આપી દો આજે વિચારજો વિચારજો પરમ દિવસે સાંજે આપણે સાંભળીશું તે તે પછીના પછી તેના ઉપર કુમકુમના છાટણા કર્યા આવા બધા પત્ર તૈયાર કર્યા વિપ્રને બોલાવીને તેમના દ્વારા પત્ર મોકલ્યા તેમાં લખ્યું હતું કે સિક્રેટ વાત ઓપન થાય છે તેમાં લખ્યું હતું કે સત્સંગી બાઈ ભાઈએ અગતરાય આવ ભાઈ કોઈએ ઘરમાં પૂછ્યા વિના છાની રીતે આવવું નહીં પહેલી ટકોર બાકી ભાઈ ઉપડી ગયા હોય પૂછ્યા વિના અમે એક મંદિરમાં ગયા અને થયું શું કે અમારે એક સ્વામી બીમાર પડેલા બહુ મોટું મંદિર અને સ્વામીને થાક લાગીને થોડા બીમાર હતા તો કોઈને કીધા વગર એક ખૂણામાં જઈને સ્વામી સૂઈ ગયા અને અમે બધા તો ગોતીયા પરસેવો છૂટી ગયો કે સ્વામી ક્યાં ગયા ક્યાંય મળે નહી દાદા અમે બાર ગયેલા એવા હેરાન થયા એવા હેરાન થયા પછી તો આપણું મોઢું ખુલે ને એક બે હરિભક્તોને કીધું હરિભક્તો મારી સાથે જોડાયા અંદર બાર આગળ પાછળ ઉપર નીચે બધે શોધી વળ્યા અને સ્વામી તો બરાબર થાક કેલા ને બીમાર થઈને સુઈ ગયેલા અઠવાડિયાનો થાક ભેગો થયેલો એટલે ઉતરતા વાર લાગે અરે બાપરે બાપ રાત્રે મોડા સ્વામી તો પછી આંખો ચોરતા ચોરતા નીચે આવ્યા ત્યારે ખબર પડી અમારા જીવ નીચે બેઠા કીધા વગર જો નીકળી જઈએ આપણે તો લોકોને તો ખબર પરિવારને ખબર ન હોય ઘણી વાર એવું બને છે મહારાજે કઈ કઈ ભલામણ કરી છે આ બધી ડિટેલમાં આપણે સાંભળીશું એક એક વાત શ્રીજી મહારાજની ટકોર કરેલી આજે પણ કામ લાગે એવી છે ઘરમાં પૂછ્યા વિના છાની રીતે આવવું નહીં બીજી વાત સમગ્ર સત્સંગે સંઘ સોબત સિવાય ક્યારેય ચાલવું નહીં એકલા ચાલતા રસ્તામાં ત્રીજી વાત આમ સમયે રહેવું અને વિવેકથી સત્સંગ કરવો અને તેમ કરવાથી સત્સંગનું અંગ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે પોતાને સમીપ સંબંધ ન હોય તેવાની સાથે સ્ત્રીઓએ અમારા દર્શન કરવા આવવું નહીં જો પુરુષને શું કીધું એકલા ન આવવું સંઘ અને સોબત લઈને આવવું સ્ત્રીઓને પછી શું ટકોર કરી કે તમે પાછી સોબત ગમે તેની ના લેતા તમારા સમીપ સંબંધના કોઈ વ્યક્તિ હોય એની એનો રહીને બાકી એના સિવાય આવો તમારા દર્શન કરવા આવતા જ નહીં કીધું પોતાના સંબંધ ન હોય તેવાની સાથે સ્ત્રીઓ અમારા દર્શન કરવા આવવું નહીં જે અમારી આજ્ઞામાં રહે તે નિત્ય અમારી પાસે જ છે કદાચ આ બધું સેટિંગ ન થતું હોય સોબત ન મળતી હોય ઘરવાળા એગ્રી થતા ન હોય અને કદાચ તમે નહીં આવી શકો અમારી આજ્ઞામાં રહ્યા છો તો નિત્ય અમારી સાથે જ છો અને અમારું વચન ન માને તે અમારાથી ઘણા દૂર છે આવો પત્ર મહારાજે લખાયો છે ખૂબ સરસ પ્રસંગ છે આપણે આ પરમ દિવસે આખો પ્રસંગ જોશું પણ આજે પણ ભક્તો આ બધી વાત આપણે ધ્યાનમાં રાખીએ આવતીકાલે હરિજયંતિનો દિવસ છે સાંજે આપણે મહાપૂજા કરીએ છીએ તે મહાપૂજા થશે જે ભક્તો મહાપૂજામાં જોડાવા ઈચ્છતા હોય તે બધા ભક્તો મંદિરમાં આવજો બોલો ઘનશ્યામ મહારાજની